नेक्स्ट प्रेक्टिकल आप जुशु डेमोन्स्ट्रेशन ऑफ एसी जनरेटर अल्टरनेटर हाउ यू ने देट कि बेटरी अपनी के वोल्ट नहीं आए 12 बार वोल्ट नहीं आए व्हीकल अंदर आप स्टार्ट करिए व्हीकल एट बेटरी नु काम शू है बेटरी इज द हार्ट ऑफ द ऑटोमोबाइल व्हीकल बराबर कि दरेक ऑक्सिलरी सीस्टम और लाइटिंग सीस्टम ने पावर करंट प्रोवाइड करने काम कौन करे बेटरी तो જ્યારે તમે કી ઓન કરો પછી તમે ડેશબોર્ડ ઉપરની બધી લાઈટો ચાલુ કરો હેડલાઇટ ચાલુ કરો ટેલ લાઇટ ચાલુ કરો બ્રેક દબાવો ત્યારે બ્રેક લાઇટ થાય હોર્ન મારો ત્યારે પાવર વપરાશે તો કન્ટિન્યુઅસલી આ બધા ઇક્વિપમેન્ટ તમે ચલાવો મ્યુઝિક સિસ્ટમ છે જીપીએસ છે તો બેટરી તમારી ડિસ્ચાર્જ થઈ જશે કે નહીં તો બેટરી તમારી ડિસ્ચાર્જ થઈ જશે કારણ કે એની અંદર તો 12 વોલ્ટ જ છે તો બેટરીને કન્ટિન્યુઅસલી ચાર્જ કરતું રહેવું પડશે વ્હીકલની અંદર બરાબર તો એ ચાર્જ કરવા માટેનું જે ઇક્વિપમેન્ટ વપરાય છે તેને શું કહેવામાં આવે છે અલ્ટરનેટર મિકેનિકલ એનર્જી નું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝેશન કરવાનું કઈ એનર્જી નું મિકેનિકલ એનર્જી નું ઇલેક્ટ્રિકલમાં એનર્જી ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરીને બેટરીને કન્ટિન્યુઅસલી ચાર્જ કરવાનું કામ કોણ કરે છે અલ્ટરનેટર હવે આને મિકેનિકલ એનર્જી કઈ રીતના પ્રોવાઈડ આપણે પાડીએ છીએ તો અહીંયા જો તમે શાફ્ટ અહીંયા પુલી લગાવેલી છે તો આ પુલીને ક્રેન્કશાફ્ટની એન્જિનની ક્રેન્કશાફ્ટની પુલી સાથે વી બેલ્ટ દ્વારા આને ડ્રાઈવ આપવામાં આવે છે રાઈટ તો આને જ્યારે ડ્રાઈવ આપીશું એટલે શું થશે કે એનો જે આગળનો જે અલ્ટરનેટરનો કરંટ હતો ક્યાં જશે બેટરીની અંદર બરાબર તો બેટરીને કન્ટિન્યુઅસલી ચાર્જ કરશે નેક્સ્ટ આપણે જોઈએ હવે પ્રેક્ટિકલ નંબર આગળનો છે ડેશબોર્ડ ઓર ડેમોન્સ્ટ્રેશન ઓફ લાઇટિંગ સિસ્ટમ લાઇટિંગ સિસ્ટમ હવે તમે સમજો છો કે જેટલી પણ ઓક્ઝિલરી સિસ્ટમ લાઇટિંગ સિસ્ટમ સૌથી પહેલા કોને કહેવાય વ્હીકલમાં લાઇટિંગ સિસ્ટમ કોને કહે છે જે પાવર છે પણ કે જેની અંદર આપણે કોક ને કોક જગ્યાએ લાઇટ ઓન કરતા હોય અથવા તો કોઈ વોર્નિંગ ડિવાઇસ માટે જે લાઇટિંગ સિસ્ટમ આપેલી હોય તેને આપણે લાઇટિંગ કહીશું તો આપણે લાઇટિંગના ટાઈપ્સ કેટલા આવશે કેટલા ટાઈપની લાઇટિંગ સિસ્ટમ વપરાય છે મતલબ કયા કયા બલ્બ આવે છે તો સૌથી પહેલા તમને ખબર છે શું આવે છે હેડલાઇટ પછી સાઇડ લાઇટ પછી બ્રેક લાઇટ પછી પાર્કિંગ લાઇટ ટેલ લાઇટ તો આ બધી વેરિયસ ટાઈપ્સ ઓફ લાઇટ આવે છે તો એ લાઇટની સિસ્ટમનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે તો અહીંયા અલગ અલગ જે પ્રમાણેના રિક્વાયરમેન્ટ બલ્બ હોય સપોઝ કે હેડલાઇટ છે તો એની અંદર સાઇડ લાઇટ બી આપી છે બ્રેક લાઇટ પણ આપેલી હોય છે જેવું એનું કન્સ્ટ્રક્શન હોય એ પ્રમાણે એના અંદર એના બલ્બ એટેચ કરેલા હોય અને એના માટે વાયરિંગ માટે જે બેટરી સાથેના જે કેબલ આપણે ટાઈપ્સ ઓફ કેબલ સ્ટડી કરી ચૂક્યા કે જે લાઇટિંગ સિસ્ટમ માટે કયા ટાઈપનો કેબલ વપરાતો હતો જનરલ પર્પઝ કેબલ બરાબર જનરલ પર્પઝ ટાઈપનો કેબલ દરેક લાઇટિંગ સિસ્ટમ માટે યુઝ થશે ક્લિયર એનો કલર્સ કેવો હતો બ્લુ કલર કયો કલર આવે બ્લુ કલરનો જે કેબલ છે તે દરેક લાઇટિંગ સિસ્ટમ માટે યુઝ બીજું ડેશબોર્ડ યુનિટની વાત કરીએ હવે ફોર વ્હીલરની અંદર ડેશબોર્ડ યુનિટમાં તમને શું શું જોવા મળે વોટ ડિવાઇસ આર ઇન્ડિકેટેડ ઇન ધ ડેશબોર્ડ સ્પીડોમીટર પછી ટેકોમીટર પછી ઓડોમીટર પછી બીજું શું દેખાય છે અહીંયા ધ્યાનથી તમે જુઓ શું છે અહીંયા ફ્યુઅલ ગેજ દેખાય છે તો ફ્યુઅલ ગેજ સ્પીડોમીટર સાથે સાથે તમને અહીંયા શું નીચે દેખાય છે ડિસ્ટન્સનું ઓડોમીટર અને આ જે બતાવે છે શું છે કિલોમીટરે ડિસ્ટન્સ મેજર કરવા માટેનું ઓડોમીટર સાથે આ બાજુ એક ટેકોમીટર પણ આપેલું હોય અમુક વ્હીકલમાં ટેકોમીટર આવે છે અમુક વ્હીકલમાં ટેકોમીટર નથી હોતું અહીંયા તમે જોઈ શકો આ બીજું એક ડેશબોર્ડ છે બીજા વ્હીકલનું કે જેની અંદર ફ્યુઅલ ગેજ આપેલો છે ફ્યુઅલનું મીટર આપેલું છે અને આ બાજુ શું છે કુલિંગ વોટર ટેમ્પરેચર ગેજ આપેલું છે કે બેટરી તમારું એન્જિન કેવું ઠંડુ છે કે ગરમ છે એને મેજર કરવા માટે વોટર ટેમ્પરેચર ગેજ આપેલો છે તો આની અંદર સમજીએ સૌથી પહેલો કયો છે ફ્યુઅલ ગેજ છે ફ્યુઅલ ગેજ શું ઇન્ડિકેટ કરે છે ફ્યુઅલ લેવલ ઓફ ટેન્ક ફ્યુઅલ લેવલ જે છે તે ઇન્ડિકેટ કરે છે ટેન્કમાં કેટલું ફ્યુઅલ છે તે તમારે ઇન્ડિકેટ કરવા માટે જે ગેજ હોય છે તેને શું કહેવાય ફ્યુઅલ લેવલ બીજું આ જે સ્પીડ બતાવેલું છે તેને શું કહીશું આપણે સ્પીડોમીટર શું મેજર કરે છે સ્પીડ ઓફ ધ વ્હીકલ વ્હીકલની સ્પીડ મેજર કરે છે સ્પીડોમીટર એની ઉપર જે કિલોમીટર મેજર કરે તો કિલોમીટર મેજર કરવાનું કામ કોનું છે ઓડોમીટરનું
ઓડિયોમીટર શું ડિસ્ટન્સ મેજર કરે છે કે તમે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી ટ્રાવેલિંગ કેટલું કરેલું છે. ક્લિયર? તો એ કિલોમીટર તમારે ઓડિયોમીટરની અંદર બતાવશે. સેમ ટેકોમીટર પણ આવે છે. ટેકોમીટરનું મેજરમેન્ટ કરવાનું શું કામ છે? એન્જિનના આરપીએમ મેજર કરવાનું. એન્જિનના આરપીએમ મેજર કામ કોણ કરે છે? ટેકોમીટર. તો અહીંયા સી અને એચ દેખાય છે બીજા ગેજ ઉપર. એ શું ઇન્ડિકેટ કરે છે? તમારું એન્જિનનું ટેમ્પરેચર હોટ છે કે કોલ્ડ છે. તો સી એટલે કોલ્ડ અને એચ એટલે હોટ. તો તમારું આ ઇન્ડિકેટર જે સાઈડ જશે હોટ અને કોલ્ડ સાઈડ, તમે જ્યારે લોંગ ડ્રાઈવ સુધી વ્હીકલને તમે ડ્રાઈવ કરાવતા હોય તો એન્જિન તમારું ગરમ થઈ જાય જો તમારી પ્રોપર કુલિંગ સિસ્ટમ વર્ક ના કરતી હોય, તો તમારો ઇન્ડિકેટર એચ તરફ જશે. રાઈટ? તો એચ તરફ ઇન્ડિકેટ કરશે, દેટ મીન્સ કે તમારું એન્જિન કેવું છે? હોટ. અને તમે જ્યારે કુલિંગ સિસ્ટમ સરખી અથવા પાણી ટોપઅપ કરો, વોટર ટોપઅપ કરો, કુલન્ટ અંદર ટોપઅપ કરો ત્યારે એન્જિન ઠંડુ થઈ જાય તો સી તરફ ઇન્ડિકેટ કરશે. તો આ બધી ડેશબોર્ડ યુનિટ છે અને લાઇટિંગ સિસ્ટમ છે. ક્લિયર? ખબર પડી ગઈ. એની અંદર બીજું શું આવશે? વાઇપર સિસ્ટમ પણ આવશે. વાઇપર અને ફ્લેશર સિસ્ટમ જેને કહીશું આપણે. તો વાઇપર સિસ્ટમનું કામ શું છે? વોટ ઇઝ ધ ફંક્શન ઓફ વાઇપર સિસ્ટમ? તો રિમૂવ ધ કાચ. ડ્રાઈવરને પ્રોપર વિઝ્યુલાઇઝ કરવા માટે, સામેનો રોડ ડ્રાઈવરને પ્રોપર વિઝ્યુલાઇઝ કરવા માટે મોન્સૂન સિઝનની અંદર ગ્લાસને વરસાદ આવે ત્યારે વાઇપર મોટર આપેલી હોય, જે વાઇપર વાઇપરને અપ એન્ડ ડાઉન કરવાનું કામ કરે છે. બીજું જોઈએ તો અત્યારની મોડર્ન વ્હીકલની અંદર વાઇપર કેવા આવે છે? રેન સેન્સર દ્વારા આવે કે જ્યારે એની ઉપર ગ્લાસ ઉપર વોટરના ડોટ્સ પડે એટલે કે ટપકા પડે ત્યારે તમારું ઓટોમેટિક વાઇપર ચાલુ થઈ જાય. તે સેના દ્વારા ઓપરેટ થાય છે? રેન સેન્સર દ્વારા ઓપરેટ થાય. ક્લિયર? બીજું કે વાઇપર ઉપર શું લગાવેલું હોય? વાઇપર બ્લેડ લગાવેલી હોય. એ બ્લેડથી તમારો ગ્લાસ જે છે તમારું ક્લીન કરવા માટે, ડસ્ટ પાર્ટિકલ રિમૂવ કરવી અને તમારું ગ્લાસ ક્લીન કરવા માટે યુઝ કરવામાં આવે છે. ઓકે, તો આ વાત થઈ આપણે ડેમોન્સ્ટ્રેશન ઓફ લાઇટિંગ સિસ્ટમ, ઓક્ઝિલરી સિસ્ટમ, ડેશબોર્ડ યુનિટ અને વાઇપર સિસ્ટમ. ઓકે. Yes.